લાકડીના જસરમાં ગુજરાતનું સૌથી મોટા અશ્વમેળાનું આજે બીજા દિવસે રાજસ્થાનના જોધપુરનો ભીમ નામનો 20 કરોડનો પાડો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો. બનાસકાંઠાના લાખણીના જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પરંપરાગત રીતે 4 દિવસીય અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયેલા અશ્વમેળામાં ઘોડાઓની વિવિધ પ્રકારની કરતબો અને હરીફાઈઓ જોવા દૂર દૂરથી લોકો ઉમટ્યા હતા. અશ્વમેળામાં રાજસ્થાનના જોધપુરનો ભીમ નામનો પાડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 20 કરોડથી વધુની કિંમતના પાડાને જોવા લોકોમાં પડાપડી જોવા મળી હતી. પાડાના માલિક અરવિંદજીને પૂછતા જણાવ્યું હતું કે પાડાની કિંમત 20 કરોડ 50 લાખ આંકવામાં આવી છે, પરંતુ મારે વેચવાનો નથી અને આ પાડાની મદદથી સારી ઓલાદની ભેંસો બનાવી ખેડૂતો અને પશુપાલકોની સેવા કરવાનો ઉદ્દેશ તેમનો હતો. અશ્વમેળામાં લોકોની વધુ ભીડ સામે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યા હતા. હાલના આધુનિક અને ટેકનોલોજીના સમયમાં અશ્વની જાતિ લુપ્ત થઈ રહી છે. જે લુપ્ત થતી અશ્વની જાતિને ટકાવી રાખવા અને આજની નવી પેઢી અશ્વશક્તિ વિશે જાણે અને સમજે તે માટે અશ્વમેળાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભીમ નામનો પાડો મારા કરતા જેની હાઈટ ઊંચી છે અને કરોડો રૂપિયાની કિંમત અંકાય છે એ જોધપુરના જાગીરજી અરવિંદજી છે, એમની માલિકીનો છે અને પુષ્કરમાં મુલાકાત થતા અમે એમને સ્પેશિયલી આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલન કરતા લોકોને એમની ભેંસની ઓલાદ સુધરે, એમની ભેંસના એ આવે પછીના બચ્ચા પેદા થાય એમાં દૂધમાં 30-70% વધારો થાય, ફેટ સુંદર મળે, 13-13 જેટલા ફેટો મળે એવી વાત હતી. એટલા માટે સ્પેશિયલી અહીંયા ઇન્વાઇટ કરી બોલાવ્યો છે અને જેના પરિણામે અહીંના ખેડૂતોની આવક બમણીને 3 ગણી કરવા માટે જે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે વિચાર મૂક્યો છે એના માટે કરીને આ ભેંસાનો ઉપયોગ કરી અને ખેડૂત અને પશુપાલનના લોકોને આનો ઉપયોગ થઈ શકે એ ઈરાદાથી સ્પેશિયલી ઇન્વાઇટ કરીને મેં અહીંયા ખર્ચ કરીને પણ આ પાડાને દિશામાં બોલાવ્યો છું. આના દ્વારા જે બીજદાન થશે એનાથી જે નવી નસલ પેદા થશે એ મુરા નસલનો ઓરિજિનલ પાડો આ ભીમ છે અને એને કારણે જે નવી નસલ પેદા થશે એ હાઈટ બોડી વધારે દૂધ એનું પ્રોડ્યુશન વધશે, એનાથી ફેટ વધશે, એના પરિણામે ખેડૂતોની પશુપાલકોની આવક વધશે એ ઈરાદા સાથે અમે આને સ્પેશિયલ ઇન્વાઇટ કર્યો. લોકો જોવે નજરો નજર એ રૂબરૂ જોવે, માત્ર વાતો નહીં, માત્ર ડોક્યુમેન્ટરી નહીં, પણ આ લાખોની સંખ્યામાં લોકો ઘોડાઓને અને કરતબોને જોવા આવે છે તો આ પાડાને પણ એ વખતે જોવે અને એ જોયા પછી એમને એમ થાય ના ખરેખર આવું બચ્ચું અમારા પણ ભેંસનું કે પાડાનું હોવું જોઈએ અને એના કારણે એ બ્રીડનું ઇમ્પ્રુવમેન્ટ થાય તો એ બ્રીડ આગળ વધે એવા ઈરાદાથી રાજ્ય સરકારમાં પણ વાત થઈ છે અને ગુજરાતની સરકારી માંગણી મંત્રીશ્રી, કેબિનેટ મંત્રી અને રાજ્ય શિક્ષણ મંત્રી પશુપાલન ખાતાએ પણ એના માટે ડાયરેક્ટરશ્રીને તપાસ સોંપી છે કે તમે આ પાણી બાકીના લેબોરેટરી સેમ્પલો લો અને જો આનું સારું કામ હોય તો આખા ગુજરાતમાં એને વિકાસ કરવાનું પણ આયોજન કરી શકાય. એમને જોયા પછી અને એમાં રહેલી જે તકો છે એના પરિણામે એમાં ભેંસની ઓલાદ સુધરે, એની હાઈટ બોડી સુંદરતા, એનું દૂધનું ઉત્પાદન વધે, એના ફેટ વધે અને ખેડૂતની આવક ઓટોમેટિક બમણી અને 3 ગણી થાય એ ઈરાદા સાથે આ પેડાને અહીં બોલાવવામાં આવે છે. એ એમણે એના માલિક છે, એમણે બીજદાન આપવાની જે વ્યવસ્થા કરી છે એ બીજદાન એમણે પણ ઓછા જ પૈસા લે છે, તેમ છતાં હજુ રાજ્યની સરકાર પણ આને સબસિડાઈઝ કરી અને બીજદાન આપીને ખેડૂતોને ઓછા ખર્ચથી વધુ સારી ઓલાદની ભેંસો નવી ઉત્પન્ન થઈ શકે એના માટેનો પ્રયત્ન ચાલુ છે. જી મેં જોધપુર સે આયા હું. દસરા મહિને મેં મહેશભાઈને હમેં પુષ્કર મેં મુલાકાત હોઈ છે. પુષ્કર મેં ઓર પૂરે વર્લ્ડ મેં ઇસને ભીમને ધૂમ મચાયા હૈ. ભીમ આમ જનતા જો કિસાન લોગ હૈ હમારે પશુપાલક હૈ
उनके लिए बहुत अच्छी चीज़ है, उनको बहुत फ़ायदा मिल सकता है और उनका विकास हो सकता है। इस मद्देनज़र महेश भाई ने अपने इस एरिया में लोगों को जागरूक करने के लिए इस भीम पैसे को हमने जोधपुर से बुलाया है स्पेशल। आपके ये पारे का नाम क्या रखा है? ये भीम पैसा है, अभी ये इंडिया में नंबर वन पुल है और 50 विदेशों में इसकी डॉक्यूमेंट्री पब्लिश हो रही है। आपकी भाड़े की रेट क्या? इसकी सबके सामने 20 करोड़ 50 लाख रुपए लग रही है। आपका कितना रेट लेने का है? नहीं, ये रेट लेने के लिए नहीं है। अगर मुझे पैसा कमाना होता तो 20 करोड़ रुपए मैं लेके बैठ सकता हूँ, लेकिन मेरा उद्देश्य और महेश भाई का उद्देश्य ये है कि हमारे जो किसान हैं उनका विकास हो। उनका विकास कैसे होगा? उनके पास अच्छी नस्ल आएगी और उस अच्छी नस्ल से अच्छा दूध पैदा होगा, उनकी पशुओं की कीमत बढ़ेगी। इस तरीके से हम लोग भारतीय जो किसान हैं उनके लिए सहयोग करना चाह रहे हैं। इसके बाड़े की ऊंचाई लंबाई थोड़ी बताइए। हाँ, ये करीब करीब 1400 किलो वजन में है। इसकी लंबाई नाक से लेकर पूंछ तक 14 फीट है और इसकी हाइट जो है 6 फीट के करीब है। ये मुर्रा नस्ल का, प्योर मुर्रा नस्ल का भैंस है और अभी तक भारत के अंदर सबसे अच्छा मुर्रा भैंस मानी जाती है और उसके बाद भैंसानी अपनी जो बनी की भैंसें हैं उसको माना जाता है।